Kamlesh Modiyam Foodie. તમને છે ને ડાંગની અંદર આવ્યા છે તો મસ્તીનું તમને આજે જમવાનો એની આદિવાસી ફૂડ તમને બતાવું. પહેલાં તમને લોકેશન જોઈ લો, ખાલી જોઈ લીધું લોકેશન. હવે તમને અહીંયાની જે કહેવાય ને નાગલીના રોટલા અને એનું આદિવાસી ફૂડ ને એનું કલ્ચર અને એ કઈ કઈ વસ્તુ મળી રહી છે એ પણ તમને આજે વિડીયોમાં બતાવું. પહેલાં તો તમને ત્યાંની આખી હિસ્ટ્રી બતાવી દઉં, એનું ડ્રોન ઉપર સિસ્ટમ આખી બતાવી દઉં તમને, અને અહીંયા ધોધ જોવા જેવો છે એ પણ તમને આપણે આગળ બતાવશું. તો ચાલો આજે આદિવાસી ફૂડ કવરવા માટે ને એક વખત આપણે નાહરિકામાં આવી ગયા હતા જે વાસદામાં હતું, અને હવે બીજો નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે અહીંયા પહોંચી રહ્યા છે. ચાલો મિત્રો, તમે અંદર જોયું રેસીપી. તમારું નામ કયો પહેલા? મારું નામ ગણેશભાઈ શુકરભાઈ મહલા. અહીંયા ઈરાદોદ ખાતે નાહરી હોટલ ચલાવું છું, અને પુરુષો માટે જેવી પણ વાનગી માંગે એ પ્રમાણે અમે માંગીએ છીએ. ડાંગી જોઈએ તો ડાંગી આપીએ, અને ગુજરાતી જોઈએ તો ગુજરાતી, અને મેગી પણ બનાવીએ. મેગી મસાલા બનાવે જેવી રીતે જેને જેવું માંગે એવું અહીંનું. તમને આદિવાસી ફૂડ લોકો વધારે પસંદ કરતા હોય? જે પણ બહારથી આવે સુરત કે અમદાવાદથી બરોડાથી એ વધારે ડાંગી યુઝ જ કરવા માટે. નાગલીન રોટલા, ચોખન રોટલા. તમારી ઈંગડી વસ્તુ કઈ કઈ વસ્તુ હોય છે મને એ કહો. ડાંગી થાળીમાં શું આવે? ડાંગી થાળીમાં નાગલીન રોટલા આવે, નાગલીના રોટલા આવે, પછી અડદની દાળ આવે, પછી આ શાક આવે, બટાકા આપણા કરતા ડિફરન્ટ છે, પછી આ દાળ છે, અને પાપડ છે, નાગલીના પાપડ છે, અને ચોખાના રોટલા, અને દેશી એકદમ ચટણી છે, અને વાસનું અથાણું. વાસનું અથાણું જોઈ લઈ. હા, અહીંયા ઘરે જાતે જ બનતા હશે ને બધી વસ્તુ? અથાણું જાતે જ વાટીને અમે જાતે જ કરી. જોઈ લેવાના. આ છે લસણની ચટણી, સૂકું લસણ છે અને ખાંડી નાખ્યું છે. અને આ થાળીની કેટલી કિંમત છે? ડાંગી થાળીની 90 રૂપિયા. અનલિમિટેડ ગમે એટલું ખાવ કે ગમે એટલું ખાવ? પછી આ બે માંથી જે મંગાવવું એ મંગાવ્યું કે? શું વાત છે. અને કોઈને અહીંયા આવવું તો કઈ જગ્યા કઈ કહેવાય? આપણે અહીંયા ગીરાધોધ ખાતે. ગીરાધોધ તમે આવશો ને તો બહાર જ આ પાર્કિંગ સુવિધા પણ, એ લોકોને પાર્કિંગ સુવિધા પણ ત્યાં આગળ છે, અને એ જગ્યા પાર્કિંગ પણ વિશાળ પાર્કિંગ છે. ત્યાં આગળ તમે આવીને જમો. ડાંગી થાળી ગુજરાતી થાળી પણ મળે છે, કદાચ કોઈને ના ભાવે તો ગુજરાતી થાળી છે, મેગી પણ છે, અને બીજી કઈ કઈ વસ્તુ આપણે? બટાકાપુરી જેટલું તમે જે માગો કદાચ અહીંયા હાજરમાં હશે બધી વસ્તુ મળી જશે. તો થેન્ક યુ સો મચ. હવે અમે ટેસ્ટિંગ કરીએ મસ્તીનું. ચાલો, આજે બે ભાઈ જોડે છે. ભાઈ, તારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે? મારો તો ફર્સ્ટ ટાઈમ, કેમ કે આ જે વસ્તુ દેખાય છે ને એ મારા સિલેબસ કરતા બહાર જ છે. કેમ કે નાગલીના રોટલા નામ જ પેલા અટપટું છે. અને આ જોઈ લ્યો ખાલી. તમને લાગતું હશે કે પ્લેન ઢોસો, પણ ઢોસો નથી સાહેબ. મેં ખાધું એટલે પેલા મને એવું લાગ્યું કે આપણે પ્લેન ઢોસો હશે. ઢોસાની અંદર એવું હોય છે કે આપણે રાત્રે એને ખીરાને પલાળીને રાખવામાં આવતું હોય છે, અને એને ઉબાવી જાય પછી એને આપણે એને કરતા હોય છે. ફિલહાલ આ વસ્તુ એક એવી છે કે એને ચોખાનો લોટ હોય છે, એની અંદર જે પ્રમાણે પાણી અને આમાં લગભગ મીઠું પણ નથી નાખવામાં આવતું, અને એને બનાવવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર દેખાતું હશે. અને નાગલીના રોટલા સાહેબ જોઈ લે. આપણે જે કાઠિયાવાડના રોટલા હોય છે ને એના કરતાં એકદમ પાતળી રોટલી જેટલા રોટલા હોય છે, અને આપણા હેલ્થ માટે બહુ જબરદસ્ત, બહુ સારા છે. આ છે નાગલીના રોટલા.
વસ્તુ હું તમને કહું કે આ અહીંયા તમે અંદર થયા ને તો અહીંયા જે વસ્તુ મરચા અને જે વસ્તુ યુઝ કરી છે ને એ અહીંયા નાના ખેતરનું એમનું બનાવેલું છે, ત્યાં જ બનાવેલું છે. તમે જો આ વસ્તુ હું લઈને આવ્યો છું તમારા માટે, જુઓ ફ્રેશ મરચી હો ભાઈ. મરચા તો આપણે બહુ ખાધા, પણ આટલી એકદમ ડાયરેક્ટ લાઈવ ફ્રેશ મેં પહેલી વખત મારો અનુભવ છે. અને અડદની દાળ, અડદનું શાક પણ કહેવામાં આવે છે. અમે છે ને ભાઈ કલ્ચર ફૂડને બહુ માનીએ છીએ. જ્યાં જાય ને એ જગ્યાએ કલ્ચરને લોકોને બતાવવાનું, ત્યાંનું ખાવાનું, ત્યાંની મોજ. આજે આપણે આ બીજી વખત અનુભવ છે મારો. અમે જ્યારે નાહરિકામાં જે વાસદાની અંદર કહેવામાં આવે છે ત્યાં આગળ પણ આપણે ખાધેલું છે. અને આ ચોખાના રોટલા બટાકાના શાક સાથે ખાવાનું છે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબર માટે કઈક અલગ દુનિયામાં જતા હોય તમે. તમને એક બીજી એક આ લોકોની વિશેષતા એ કહીશ તમને કે આ બધા શાકની અંદર કોઈ ગરમ મસાલા યુઝ કરવામાં નથી આવતા. સિમ્પલ જે શાક હોય છે ને સાહેબ, અહીંયાનું નેચરલ શાક, ઓર્ગેનિક શાક, એ શાકને એનો ટેસ્ટ તમને લઈ આવતા હોય છે. અને નાગલીના રોટલા સાથે તમારે છે ને અડદની દાળ, અડદનું શાક પણ ખાવામાં આવતું હોય છે. આ પણ એકદમ સિમ્પલ દાળ છે, ખાલી મરચું જ નાખેલું દેખાય છે, લીલું મરચું. જે લીલી મરચી નાખેલી છે, મીઠું નાખેલું છે, બીજી કોઈ વસ્તુ આમાં એડ કરવામાં નથી આવતી. તેલ પણ આમાં લગભગ માઇનોર કદાચ નાખે તો ભલે. નાગલીના પાપડ. બીજું ખાસ વસ્તુ કે ભાઈ અહીંયા એવું કહેવાય છે કે મેં બી થોડું રિસર્ચ કરીને જ અહીંયા આવ્યો છું કે અહીંયા વાસનું એક અથાણું મળે છે. હા, એ તમને અમે કહેતા ભૂલી ગયા છો. આજે વાસનું અથાણું જ્યારે ઓલી વખતે આવ્યો હતો ત્યારે હું લઈ ગયો હતો. આ જે ડિફરન્ટ છે આપણા માટે એકદમ ડિફરન્ટ લેવલે વસ્તુ છે. અને એક બીજું ખાસ કે અહીંયાની જે લસણની ચટણી છે એ પ્રોપર મરચા અને લસણ બંને કૂટીને બનાવવામાં આવી. એને જે કહેવાય ને કે ખાંડીને બનાવવામાં આવે છે, જે આપણે પથ્થર હોય છે પથ્થરને જ્યારે લિસોટીન બનાવવામાં આવતી, જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે મશીનમાં બનતી હોય સાહેબ અને જ્યારે હાથેથી બનતી હોય એમાં તો બહુ બધો ડિફરન્ટ હોય છે. કરંટ દોડો આખી બોડી છે ને અમારી આખી આમ વાઇબ્રેટ થઈ ગઈ. ફૂલ સ્પાઇસી તીખું મરચું એની ઉપર, ઉપરથી નમક નાખવામાં આવેલું છે અને લસણ ખાંડીને. આજે યાર તમને છે ને હું અલગ દુનિયામાં જ લઈ જઈ રહ્યો છું. અને હું આજે છે ને દેશી ફૂડનું મોજ માણીશ. લાલ મરચી અને કોબીજનું સલાડ આપવામાં આવ્યું છે, એને તો આપણે અડશું જ નહીં. અને આપણી વાલીવાલી છાસ, વાલીવાલી છાસ ને બારે માસ બહુ મજા આવે મને. અને ગુજરાતી થાળીની અંદર જ્યાં સુધી છાસ નહીં હોય ત્યાં સુધી બધું અધૂરું લાગતું હોય છે. રસ્તામાં છાસ ના મળે ચાલે, પણ જમવામાં તો છાસ તો આપણે ગુજરાતી માણસો અવશ્ય લેતા હોય છે. અને દાળ એકદમ સિમ્પલ છે, ખાટી મીઠી દાળ નથી આમાં, ખાલી જે દાળ હોય અને એને વઘાર થોડો કરી, આપણે જે ખાટી મીઠી દાળ ખાતા હોય ને એ પ્રમાણે નથી, સિમ્પલ જમવાનું છે. તમે આ કદાચ ગમે એટલું ખાઈ જશો ને તો તમને તકલીફ નહીં થાય, એ ગેરંટી અમારી છે. આપણી ચેનલની અંદર તમે ખાસ જોતા રહેજો, કલ્ચર ફૂડ અમે વધુમાં વધુ પ્રયત્ન કરતા હોય છે. જેટલે સુધી લેવલ જાય ત્યાં સુધી અમે કલ્ચર ફૂડને પ્રાધાન્ય વધારે આપતા હોય છે. ઠીક છે, ક્યારેક ક્યારેક અમે ઘણા બધા નવા વિડીયો લાવવાનું કહેતા હોય છે, તમે લઈ આવતા, પણ મારો અને આપણી જે રાજભાઈ અને જે આપણી ટીમને એક જ ઉપદેશ હોય છે કે આપણું કલ્ચરનો ફૂડ લઈ આવો. અને ગુજરાતની અંદર સાહેબ એવા એવા ફૂડ મળે છે સાહેબ, તમે અરમાન ખુશ થઈ જાય. અને ડાંગ જિલ્લામાં તો હું તમને જરૂરથી કહીશ કે આવો, સાપુતારાની અંદર ફરવા માટે આવો. જે સાહેબ જેને નેચરલી વાતાવરણ જેને જોવતું હોય અને જેને આવો ફરવાનો શોખ હોય, તો ખાવાનો શોખ તો મને છે, હું તમને ખાવાની સુધી જ્યાં સુધી હેલ્પ થશે ત્યાં સુધી કરીશ, બેસ્ટ ફૂડ તમારા માટે લઈ આવીશ. એની જગ્યાએ તમે બેસ્ટ આંખો મીચીને જમવા જાઓ, તમને બહુ મજા આવશે. બીજા કરતાં ભટકી નહીં જાઓ,
ગેરંટી આપણી વસ્તુ એવું છે કે લોકો સમય જ્યારે પ્રવાસ કરવો હોય તો બહાર વિદેશમાં જતા હોય છે, પણ સાહેબ ગુજરાતની અંદર આપણું પેરેસ આવેલું છે, ઘણું બધી એવી જગ્યાઓ છે કે અનએક્સપ્લોર્ડ છે અને અમુક એક્સપ્લોરવાળી જગ્યાઓ પણ આપણે નથી જઈ શકતા, તો આપણે આપણા ગુજરાતમાં થોડુંક સહેજ વધારે પ્રોત્સાહન આપીએ અને વધારે વધારે આપણે ટુરિઝમને અને આપણા ફૂડને વધારે આપણે આગળ નામ આપીએ. તમે અત્યારે આ વિડીયો જોયો છે તો તમે જેટલા લોકો હોય ને આ ડાંગનું જેટલું સ્પેશિયલ ફૂડ છે ને તમે પણ શેર કરી નાખો, અને સાપુતારા આવવાનું હોય તો આ વિડીયો સેવ કરી નાખો, કેમ કે આ વસ્તુ બહુ તમને કામ લાગવાની છે. આટલું બેસ્ટ ફૂડ હોવા છતાં લોકો એને એવોઈડ કરતા હોય છે, મને દુઃખ થતું હોય છે કે આપણે ખરેખર કઈ દુનિયામાં આવ્યા છીએ. અહીંયા તમે સાપુતારામાં તો સાહેબ આવી વસ્તુ ખાવી આવી ખાવું જોઈએ યાર. આપણે ત્યાં આગળ મેગી છે, પંજાબી છે, કે આપણે એનો કોઈ વિરોધ નથી કરતા, પણ હું તો ત્યાં સુધી કહીશ કે અહીંયા આવો ને તો આપણા એક સેના માટે આપણે ખાવાનું ખબર છે, બીટવેલ માટે. આપણા સિટીની અંદર બીટવેલ 90% લોકોને બીટવેલની પ્રોબ્લમ છે, કેમ મિલન વોટર આપણે ડાયરેક્ટ ઓલું મંગાવીએ છીએ એમાં બીટવેલ આવવાનું નથી, અને આ બધી વસ્તુમાં બીટવેલ મળવાનું છે, માટીની મીઠાશ મળવાની છે. એક વસ્તુ હું તમને કહું, જે નાગલીના રોટલાવાળું છે મેં હમણાં જોયું હતું, એની અંદર જેટલા જે પોષક તત્વો છે અને કેલ્શિયમ ને બધું છે ને બહુ જ વધારે પડતું છે, એટલે તમારા હેલ્થ માટે તો કહેવાય છે ને 120% સાચું. ડાયાબિટીસ વાળા માટે બહુ સારું, બહુ સારું. સારું મિત્રો, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, જોવાની તમને મજા આવી છે. નેક્સ્ટ વિડીયો જોતા રહેજો, મોસ્ટીના વિડીયો લઈને આવવાનો છું. આદિવાસી ફૂડ કલ્ચર અમે જે કવર કરી રહ્યા છે તો જોવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરતા રહેજો, વિડીયો શેર કરજો, તમારા દરેક 10 ગ્રુપમાં તો શેર જરૂરથી અવશ્ય કરજો, જેથી કરીને અમે અવનવા આપણે ગુજરાતના અનએક્સપ્લોર્ડ ગામ અમે કરવાના છે. તમારા બધાની સપોર્ટની ફૂલ જરૂર છે. તો મળશું મેળે ખેડે, મળશું ગામગીએ, નહીં મળીએ અમે કરણ તે દિયા ધરતી ધગતીએ. હરિયમ તશે, જય માતાજી, જય વગરી, જય મોગલ એન્ડ જય હિન્દ. બાય બાય.